બનાસકાંઠામાં અંબાનું ધામમાં પૂજાપાના વેપારીઓએ ભક્તોને ચૂનો ચોપડ્યો હોવાનું સામે આવ્યું છે યાત્રાધામ અંબાજીમાં મંદિરે ટ્રસ્ટે ભાદરવી પૂનમ બાદ ભંડારાની ગણતરી ચઢાવેલી ચાંદી નકલી હોવાનું સામે આવ્યું છે છેલ્લા બે વર્ષમાં ભક્તો દ્વારા માતાજીને ચઢાવવામાં આવેલા પૂજાપાની એકસો તેર કિલોની ચાંદી નકલી હોવાનું સામે આવ્યું છે જેને ટ્રસ્ટ દ્વારા હવે ખોટી ખાખર તરીકે ગણી તેની હરાજી કરી નિકાલ કરશે યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન અને વિવિધ બાધા આખડી પૂર્ણ કરવા માટે આવે છે અંબાજી આવતા માઈ ભક્તો આખડી પૂર્ણ કરવા સ્થાનિક પ્રસાદના સ્ટોર પરથી ચાંદીના છત્રોથી માંડી યંત્રો નેત્ર માતાજીના પગલા ખરીદી માતાજીના ભંડારમાં અર્પણ કરે છે પરંતુ મા અંબાની સન્મુખ રાખેલી દાનપેટીમાં ચાંદીના છત્ર સીધા જ ભંડારમાં જમા થાય છે પરંતુ તે નકલી ચાંદીથી બનેલ હોવાનું સામે આવ્યું છે સોની પાસે દર વર્ષે આ જથ્થો ચેક કરાવાય છે જેમાં આ ચાંદી નકલી હોવાનું સામે આવ્યું હતું અંબાજી મંદિર ટ્રસ્ટના હિસાબી અધિકારીઓ સવજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે અંબાજી મંદિર લોકો બાધા માનતા પૂરી કરે છે ત્યારે માતાજીને ચાંદીથી બનેલા છત્તર ત્રિશુલ નાના ઘર જેવા અનેક આભૂષણો ધરાવી પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે પણ મંદિરમાં મોટી સંખ્યામાં આવેલા આવા ચાંદીના આભૂષણો પણ સામેલ છે જેમાંના નેવું ટકા જેટલા આભૂષણો ખોટા જોવા મળ્યા છે જેને લઈ મંદિર ટ્રસ્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે આવા આભૂષણોમાં છેતરાતા યાત્રિકોને ખરાઈ કરીને ચાંદી ખરીદવા અપીલ કરવામાં આવી છે એક તરફ ચાંદી ખરીદનારા ભક્તો લૂંટાય છે તો બીજી તરફ મંદિરને પણ મોટી ખોટ સામનો કરવાનો વારો આવ્યો છે જેથી કોઈ આવા આભૂષણો કોઈ પણ દુકાનથી ન ખરીદીને ચોકસાઈ વાળી દુકાને જોઈએ એટલું જ નહીં લાખો રૂપિયાનું પરચુરણ આવે છે જેથી બેંકો પણ હવે તે સ્વીકારતી નથી અંબાજી મંદિરમાં હાલ સાહીઠ થી સિત્તેર લાખ રૂપિયાના પરચુરણનો ભરાવો થયો છે જેથી મંદિર ટ્રસ્ટે પરચુરણની જરૂરિયાતવાળા લોકોને ઘરે બેઠા પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી છે